15 સપ્ટેમ્બર 2023 કરંટ અફેર્સ. હાલમાં કોને શિક્ષાના ક્ષેત્રમાં લાઇફટાઈમ એચિવમેન્ટ પુરસ્કારથી સન્માનિત કર્યા? નઝમા અખ્તર ફ્રોમ જામિયા મિલિયા યુનિવર્સિટી. હાલમાં આયુષ્યમાન ભવ અભિયાન કોણે શરૂ કર્યું? દ્રૌપદી મુર્મુ. મિત્રો, આ આયુષ્યમાન કાર્ડની સ્કીમ દુનિયાની સૌથી મોટી સ્કીમ છે, એટલે આના રિલેટેડ જે પણ કરંટ અફેર્સ હોય એ જરૂરથી વાંચવું. પૂછવાની શક્યતા 100% છે. હાલમાં પંજાબનું પ્રથમ સ્કૂલ ઓફ એમિનન્સ ક્યાં ખોલવામાં આવ્યું? અમૃતસર. તો મિત્રો, પ્રશ્ન થાય સ્કૂલ ઓફ એમિનન્સ એટલે શું? સ્કૂલ ઓફ એમિનન્સ એટલે સરકારી સ્કૂલોને હાઈગ્રેડ કરવું અને સ્માર્ટ બનાવવા. રાષ્ટ્રીય હિન્દી દિવસ ક્યારે મનાવાયો? 14 સપ્ટેમ્બર. 14 સપ્ટેમ્બર 1949ના દિને હિન્દીની દેવનાગરી લિપિને આધિકારિક ભાષાના રૂપમાં અનુચ્છેદ 343 મુજબ સ્વીકારવામાં આવેલ. 14 સપ્ટેમ્બર 1953 હિન્દી દિવસ મનાવવાની શરૂઆત કરવામાં આવી છે. મિત્રો, વિશ્વ હિન્દી દિવસની વાત કરીએ તો તે 10 જાન્યુઆરીએ મનાવાય છે અને હાલમાં 12મો વિશ્વ હિન્દી દિવસની ઉજવણી ફિજીમાં થયેલ. હાલમાં 5th રાષ્ટ્રીય વ્હીલચેર રગ્બી ચેમ્પિયનશીપ 2023નું વિજેતા કયું રાજ્ય બન્યું? મહારાષ્ટ્ર. તો મિત્રો, આ કરંટ અફેર્સ એક સ્પોર્ટ્સ કરંટ અફેર્સ રિલેટેડ તો ઇમ્પોર્ટન્ટ છે, પરંતુ આ રાષ્ટ્રીય વ્હીલચેર રગ્બી ચેમ્પિયનશીપ હતી એટલે તે રીતે પણ ઇમ્પોર્ટન્ટ છે. હાલમાં ભગવાનની આત્મકથા નામક પુસ્તક કોણે લખ્યું? લીના કુમાર. હાલમાં કયા રાજ્યના રાજ્યપાલે સરપંચ સંવાદ મોબાઈલ એપ લોન્ચ કરી? આસામ. હાલમાં કયા રાજ્યને વિજયવાડા રેલવે સ્ટેશનને ગ્રીન રેલવે સ્ટેશન સર્ટિફિકેટ આપવામાં આવ્યું? આંધ્રપ્રદેશ. આ કરંટ અફેર્સ પર્યાવરણ અને સાયન્સ એન્ડ ટેકનોલોજીની રીતે ઘણો ઉપયોગી છે. 2023માં કયા કિલ્લા પર નૌસેના દિવસ મનાવાશે? સિંધુદુર્ગ કિલ્લા. તો મિત્રો, આવા જ કરંટ અફેર્સ મેળવવા માટે ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દો.